નમસ્કાર. સંવાદના એક ખૂબ સુંદર એપિસોડ સાથે આવી છું. શરૂઆતમાં જ ખૂબ સુંદર એટલા માટે કહી રહી છું કેમ કે એવા વ્યક્તિત્વની સાથે આપની મુલાકાત કરાવી છે. એ બધી વાતો, એ વિચારો તમારા સુધી પહોંચાડવા છે કે જે વર્ષોથી આપણને વારસામાં મળ્યા છે, પણ જો એ ભૂલાયા છે તો એના માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણી સાથે ભાવનગરના યુવરાજ જયવીર સિંહજી જોડાયા છે. આપનો ખૂબ સ્વાગત છે. થેન્ક યુ બેન. જય માતાજી. જય માતાજી. વેલકમ ટુ નીલમવાગ પેલેસ. થેન્ક યુ સો મચ. શરૂઆત મારે એ સમજવાથી કરવી છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પૌત્ર હોવું એટલે શું, એનો ભાર લાગે? જરાય નહીં, ભાર નહીં લાગે. હું એ શબ્દ નહીં વાપરીશ. ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી, એની સાથે એક જવાબદારી આવે. પણ હું આજે જે પણ છું જીવનમાં, મારા મિત્રોને ઘણી વાર કહું છું કે મારું નામ જયવીર રાજસિંહ ગોયલ છે. એમાં જયવીરનું મહત્વ ત્યારે જ આવે જ્યારે રાજસિંહ ગોયલ આગળ આવે. એટલે કે વિધાઉટ માય ફેમિલી આઈ એમ અ નોબડી. તો મને એટલું ગ્રેટિટ્યુડ હોવું જોઈએ અને એટલી બુદ્ધિ ભગવાને આપી છે, સંસ્કાર માતુશ્રી પિતાજીએ પરિવારે આપ્યા છે, કે આજે અમે જે પણ છે એ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને લઈને, અન્ય બીજા પૂર્વજોને લઈને, એમના સંસ્કારને લઈને, અને ખાસ કરીને ભાવનગર અને ભાવનગરના નગરજનો પ્રતિ એમનું પ્રેમને લઈને અમે આજે અહીંયા છે. તો એનું ભાર ન આવે, પણ એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવે અને એક જવાબદારી આવે. અને મને લાગે છે કોઈ પણ વ્યક્તિ એક પ્રકારના ખાનદાની પરિવારથી આવે તો એમાં બે તરફ, બે ડાયરેક્શનમાં એ વ્યક્તિ જઈ શકે. આપ એક ચોઈસ આપ કહી શકો કે મને મારા પોતાના સમાજ સાથે, સમાજ એટલે આખું ભાવનગર, આખું ભાવનગર સાથે મને લગાવ છે, અને જે ઇતિહાસ ભાવનગરનું છે, ગૌરવશાળી ઇતિહાસ, એને જ લઈને હું અહીંયા છું, તો એક જવાબદારી આવી શકે. અથવા બીજો રસ્તો છે કે વ્યક્તિને કોઈ દિવસ કાંઈ કનેક્શન ન રહે અને એ પ્રેસ્ટીજ નહીં, પાવર નહીં મિસયુઝ કરી શકે. તો મારા દ્રષ્ટિ પ્રમાણે મારી ભાવના, મારી બુદ્ધિ મને કહે છે કે આ માર્ગદર્શન, આ દિશા પ્રતિ ચાલવું જોઈએ. તો ભાર નહીં, પણ એક જવાબદારી ચોક્કસ લાગે. આપે જે શબ્દો કહ્યા, આપની બુદ્ધિ અથવા જે પણ, એના ઘડતરમાં આપના માતા પિતાની સાથે શિક્ષણનો પણ બહુ જ મોટો ફાળો રહ્યો હશે. અને ભાવનગરની વાત આવે એટલે છેક સણોસરાથી લઈને ગીજુભાઈ બધેકા બધા જ લોકો યાદ આવે. એ સિવાયની અહીંયા પણ જે નંદકુંવરબા શાળા ચાલે છે એ બધું જ યાદ આવે. તો આપનું ભણતર ક્યાં રહ્યું, એમાં પણ યોગદાન હશે? મારું એજ્યુકેશન બેન મુંબઈમાં અને સ્વિટ્ઝર્લેન્ડમાં રહ્યું હતું. અને છેલ્લા 10.5-11 વર્ષ પછી આફ્ટર માય એજ્યુકેશન, મારા એજ્યુકેશન પછી હું ભાવનગરમાં પરમનન્ટલી બેઝ થયો છું. પણ જેમ આપણે વાત કરી, એજ્યુકેશન, શિક્ષણ અને ભાવનગર, અને ભાવનગરમાં જ આપણે પરિવારની સંસ્થા શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયની વાત કરીએ તો એવી અન્ય સંસ્થાઓ છે જેને લઈને આપણે એક અહેસાસ આવે કે ભાવનગરમાં શિક્ષણ માટે અન્ય સંસ્થાઓ છે. પણ પોતાની વાત કરું તો એટલે મારું શિક્ષણ મુંબઈ અને સ્વિટ્ઝર્લેન્ડમાં રહ્યું હતું, કારણ કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અને વર્ક ઓપોર્ચ્યુનિટી વધારે મુંબઈમાંથી. અને એવું કોઈ દિવસ નથી રહ્યું કે હું ભાવનગર નહોતો આવતો, પણ એઝ અ બેઝ મુંબઈ હતું અને એની પછી સ્વિટ્ઝર્લેન્ડ. આઝાદી પછી એટલે કૃષ્ણકુમાર સિંહજીને એ રીતે જ યાદ રાખવામાં આવે છે કે સરદાર પટેલ સાથેના એમના સંવાદો, કે પછી રાજ્યને સમર્પણ કરવાની ભાવના, અને પછી એ કરતા કરતા પણ મારી પ્રજાનું કલ્યાણ થજો, એ જ્યારે કહેવામાં આવ્યું. અમે જ્યારે રાજનૈતિક ડિબેટ કરતા હોઈએ તો અમે હંમેશા એવું કહેતા હોઈએ કે વર્ષોથી રજવાડાઓ પછી આપણે જ્યારે લોકશાહીમાં આવ્યા ત્યારે પ્રજાનો વિકાસ નો ડાઉટ થઈ રહ્યો હોય, પરંતુ શું તમને એવું લાગે છે કે એ કલ્યાણની ભાવના હતી, એ જે તત્વ હતું એ હજુ વધારે શેપ કરવાની જરૂર છે? 100%. જેમ આપે બહુ સારી વાત કરી, કારણ કે અન્ય વાર એક ડિબેટ થતી હોય કે રાજાશાહી બેટર હતી કે લોકશાહી, મારા દ્રષ્ટિ પ્રમાણે ઇટ ઇઝ અ વેરી અનરીઝનેબલ ડિબેટ. એ ડિબેટ કરવાની જરૂર નથી, કારણ કે તમામ રાજવી પરિવારે, મોટા ભાગના રાજવી પરિવારોએ પોતાનું રાજ્ય આપી દીધું લોકશાહી માટે. તો એ સ્વીકારવાની વાત અને એનું ઇતિહાસ જાણવાની વાત બહુ જરૂરી છે. ખાસ કરીને યંગ જનરેશને, યુવાઓનો એ ખ્યાલ આવવો જોઈએ કે દેશમાં લોકશાહી કઈ રીતે આવી હતી. ઘણીવાર લોકોને લાગે છે કે લોકશાહી બધાનું હક હતું અથવા બધાના પરિવાર આમાં ઇન્વોલ્વ હતા, એવું જરાય નથી. પોતાનું હક હતું કે નહીં એ ડિસાઈડ કરવાવાળું હું નહીં, પણ મને એટલે ખ્યાલ છે કે લોકશાહી આજે અન્ય રાજવી પરિવારોને લઈને દેશમાં આવી હતી. હવે જરૂરી એ વાત છે કે આપણે હિસ્ટ્રી કેન ઓનલી લર્ન ફ્રોમ હિસ્ટ્રી, આપણે ઇતિહાસથી શીખી શકીએ છીએ. તો ભાવનગરની જ વાત કરીએ, જે વાત આપે કરી કે જે ભાવના છે, જે રાજવી પરિવારની ભાવના હતી, એ આજના કોઈ પણ લોકતંત્રના માધ્યમથી પોલિટિશિયન્સ જેટલા પણ છે, બ્યુરોક્રેસી છે, એ લોકોમાં એક ભાવના આવે તો 100% જોરદાર કામ થઈ ગયું. અને એ ભાવના એક દરેક પોલિટિશિયનમાં મિસિંગ નથી.
ઘણી વાર શું થાય કે પોઝિટિવ કરતા નેગેટિવ અમે મીડિયામાં વધારે જોતા હોઈએ, તો એવું જરાય નથી કે લોકશાહીમાં લોકતંત્રમાં કોઈ સારા રાજકીય વ્યક્તિઓ નથી, એવું જરાય નથી. સારા પણ છે અને ખરાબ પણ છે, દરેક ક્ષેત્રમાં એવું હોય. પણ આપની વાત પ્રમાણે એક ભાવના અને ભાવના સાથે જવાબદારી કે આજે હું અગર ધારાસભ્ય છું, સાંસદ છું, અને સાથે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, તો લોકોએ મને મત આપીને અહીંયા સુધી પહોંચાડ્યું છે, હવે હું આ લોકો માટે શું કરી શકું છું, એમનું ભવિષ્ય, એમની આવનારી પીઢીનું ભવિષ્ય, એને એક સારું ભવિષ્ય આપવા માટે હું શું કરી શકું છું, એ ભાવના અને એ જવાબદારી મને લાગે છે થોડી મિસિંગ છે, અને એ આવી જશે તો બહુ સારું રહેશે. એટલે આ સવાલ મને ત્યાંથી સ્ફુર્યો કે જેમ કે અમે લોકો ભાવનગરમાં આવ્યા તો અમુક વિસ્તારો છે, એટલે જ્યારે અમે સ્થાનિકોની સાથે ફોન પર વાત કરતા કરતા આવ્યા હતા તો એમણે કહ્યું કે સ્ટેટ સમયના જે રસ્તા છે કે ગટર વ્યવસ્થા છે કે પછી બનાવવામાં આવેલું તળાવ છે, બોર તળાવ વગેરે, તો એ વખતે તો એટલી વસ્તી નહોતી અને છતાંય ભવિષ્યનો વિચાર કરીને એટલી ક્ષમતા સાથે આ બધા જ બાંધકામો થયા. એની સામે અમે જ્યારે આવ્યા તો એ હાઈવે પર બહુ જ, એટલે જેમ કે અમારે પણ આવવામાં મોડું થયું, એટલા બધા ખાડા અને બાકીની બધી જે પરિસ્થિતિ સર્જાઈ છે, તો એ શું છે કે જે કરપ્શનને એ વખતે દૂર રાખે છે અને અહીંયા લાવી દે છે? કરપ્શનની વાત પણ આવી શકે આમાં, અને બીજી એક વાત આવી શકે કે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પાણીની સુવિધાઓ, ઇલેક્ટ્રિસિટી, વીજળી, આ બધી વસ્તુ આપણે એક તરફ આપણું જે દેશ છે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવીએ છીએ, અને બીજી બાજુ આવા પ્રશ્નો છે આફ્ટર 75 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ, એ થોડું વિચિત્ર લાગે. મારા દ્રષ્ટિ પ્રમાણે આમાં જ્યાર સુધી નગરજનો પોતાની આવાજ નહીં ઉઠાવે અને થોડું પ્રેશર લગાડે, કારણ કે જેમ આપણે વાત કર્યું અન્ય શહેરો છે, જિલ્લાઓ છે, જ્યાં બહુ સારું કામ થતું રહે છે, તંત્ર અને રાજકીય વ્યક્તિઓ કામ કરી શકે છે, પણ ક્યાંય ને ક્યાંય એમને આળસ અથવા એમને ખ્યાલ આવી જાય કે હું એટલો પાવરફુલ થઈ ગયો છું, બીજો કોઈ મને કાંઈ કહી નથી શકતો. તો મારા દ્રષ્ટિ પ્રમાણે એક હેલ્ધી ડેમોક્રેસીમાં, લોકશાહીમાં લોકોને થોડી જવાબદારી લેવાની જરૂર છે, અને લોકો જેટલું જવાબદારી લેશે અને જેટલું પ્રેશર લગાડશે, મને લાગે છે એવું જ, એવી જ રીતે આવા બેસિક જે પ્રોબ્લેમ છે એ નહીં આવે. એ સિવાય એક પ્રશ્ન કે જેમ કે દેશ આઝાદ થયો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજ્ય આપી દીધું, પણ એના પછી એમના પછીના જે વારસ, એટલે કે તમે તો આજે પણ ભાવનગરની જનતા માટે તમે યુવરાજ છો, એ સન્માન છે, દરેકની આંખોમાં છે, સામાન્ય જનને પણ એ તમને અહોભાવની સાથે જુએ છે, પણ સાથે સત્તા નથી તમારી પાસે કશું જ કરવાની, તો એ વખતે જેટલી જવાબદારી છે શું ક્યારેક એવી લાચારીનો અહેસાસ થાય? કેમ કે એ તો તમને રાજા માને છે. હા જી, એક ભાવના છે બેન, એમને પણ ખ્યાલ છે કે તંત્ર મારા હાથમાં નથી, અને ખાસ કરીને ભાવનગરની જ વાત કરીએ તો પોતે હું અથવા મારા પરિવારના કોઈ પણ સદસ્ય એવું નથી વિચારી શકતા કે કાશ તંત્ર અમારી પાસે હતું, કારણ કે અમારા જ પૂર્વજોએ તંત્ર સામેથી આપ્યું છે. તો આવા એક સિચ્યુએશનમાં આપણી ફરજ, આપણી જવાબદારી એ જ છે કે જવાબદાર નાગરિક તરીકે આપ એક ચેનલ બની શકો છો તંત્ર અને લોકો સુધી, કારણ કે તંત્ર પણ પ્રજાવત્સલ મહારાજા સાહેબને લઈને જે માન સન્માન આપે છે એવી જ રીતે નગરજનો પણ આપે છે. તો ઘણીવાર શું થાય કે મિસકમ્યુનિકેશનને લઈને અમુક કામ ન થતા હોય, અથવા મિસકમ્યુનિકેશનને લઈને કોઈ ધારાસભ્ય અથવા કોઈ સાંસદ ઉપર એક એલિગેશન લાગી જતું હોય, તો જેમ મેં કીધું અમારી જવાબદારી અન્ય રાજવી પરિવારોની અથવા આજના જમાનામાં અન્ય કોર્પોરેટ પરિવારોની એ જ હોય છે કે યુ શુડ બી અ ચેનલ બિટવીન ધ પબ્લિક એન્ડ ધ લીડર્સ. તો હું પોતે આપનું પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપીશ. આપની શું કોઈ એવી ક્ષણો છે કે જે તમે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સાથે વિતાવી હોય? પ્રજાવત્સલ કૃષ્ણકુમારસિંહજી બાપુની તો અમે વાર્તા જ સાંભળી છે, એમના જે હિસ્ટોરિકલ ફેક્ટ છે એ જ સાંભળ્યા છે, કારણ કે 1965માં એ દેવલોક થયા હતા અને હું બહુ. અચ્છા, એટલે આપના પિતાશ્રીની સાથેના એમના સંવાદો? ના, એક્ચ્યુઅલી મારા પિતાશ્રીનું પણ જન્મ 3 વર્ષ પછી થયું હતું, તો અનફોર્ચ્યુનેટલી એમને પણ નહીં અને ઓફકોર્સ લોજિકલી મને પણ નહીં, પણ જે પણ અમને એમની વાત સાંભળી અને અન્ય ભાવનગરના નગરજનો, સિનિયર સિટીઝન જે છે જેમને પર્સનલ અનુભવ રહ્યું છે પ્રજાવત્સલ મહારાજા સાહેબ સાથે, તો એમનેથી ઘણું શીખવાનું મળે, અને ખાસ કરીને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જ્યારે કોઈ પણ ઐતિહાસિક વાત સાંભળવા મળે ત્યારે દરેક વાર યાદ આવે કે એક રાજા પણ એટલા પ્રજાવત્સલ બની શકે, તો આજની લોકશાહીમાં ફક્ત રાજકીય વ્યક્તિઓ નહીં પણ એક આમ નાગરિકને પણ એવી જ જવાબદારી લેવી જોઈએ, કારણ કે સાચા અર્થમાં આજે આપ અને હું રાજા છે, વી આર ધ કિંગ, પીપલ આર ધ કિંગ. અમે આપણા જેટલા પણ રાજકીય વ્યક્તિઓ ત્યાં ધારાસભ્ય અથવા સાંસદ તરીકે બેસે છે, લોકો જ એમને ત્યાં પહોંચાડે છે, તો સાચો રાજા આજે પ્રજા છે,
અને પ્રજાને સાથે લઈને દરેક જિલ્લામાં દરેક ક્ષેત્રમાં સાથે રહીને કામ કરવું જોઈએ. આપનું જે રૂટિન હોય છે અહીંયા ભાવનગર શિફ્ટ થયા પછીનું, એ બિઝનેસ પર્પસ કે બાકીનું બધું, તો શું એની અંદર પણ ક્યાંય ને ક્યાંય એ રાજવી પરિવાર વાળી વાત આવે એની વચ્ચે? પોઝિટિવમાં કે નેગેટિવમાં? પોઝિટિવમાં. જેમ મેં આપને સ્ટાર્ટિંગમાં જ કીધું કે આનું પોઝિટિવ જ મારા દૃષ્ટિથી હું જોઉં છું. કોઈ પણ કામ હોય અથવા કોઈ પણ સોશિયલ ફંક્શન હોય, અને સોશિયલ ફંક્શનમાં મારે જવાનું ફક્ત પરિવારને લઈને રહે છે, ને તો પોતે મેં કોઈ દિવસ એવું કાંઈ કામ નથી કર્યું જેને લઈને લોકો મને બોલાવે. પણ એટલી જવાબદારી હું ચોક્કસ રાખી શકું છું કે લોકોની ભાવના સમજી શકું છું, લોકોના અન્ય પ્રશ્ન સમજી શકું છું. અને આજના યુગમાં ખાસ કરીને મારો જેવો કોઈ પણ યુવાન ભાઈ હોય અથવા બહેન, એમને એટલી ખ્યાલ હોવી જોઈએ કે આપ આપણા મહેલમાં રહીને લોકો સુધી નથી પહોંચી શકતા. યુ હેવ ટુ ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. અને મારું કમ્ફર્ટ ઝોન મારું મહેલ છે જ નહીં, મારું કમ્ફર્ટ ઝોન ભાવનગરના નગરજનો છે. તો છેલ્લા 10 વર્ષથી માતાજીની કૃપાથી, મહાદેવની કૃપાથી અન્ય લોકો સાથે મુલાકાત થઈ છે, અને ભાવનગરના અન્ય લોકો એટલે તમામ નાતિ, તમામ જાતિ, તમામ ધર્મ, કારણ કે મારા દ્રષ્ટિ પ્રમાણે નાતિ, ધર્મ, જાતિ આ એક સાઈડ રાખીને ભાવનગરની જનતાને સમજવાની બહુ જરૂર છે. ભાવનગરના યુવાનોને શું જરૂર છે આવનારા 10-20 વર્ષમાં, તો હું પોતાને એમાં બિઝી રાખું છું. અચ્છા, મેં આવતા એક વાત સાંભળી કે જેમ કે સરટી હોસ્પિટલ જ્યારે બની રહી હતી ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એની અંદર આ મહેલ જે આખો બનેલો છે આટલો વિશાળ, એનું અમુક બજેટ ત્યાં ફાળવી દીધું હતું. હાજી, એમ કહેવાય કે આપ કોઈ પણ રાજ્યમાં જાઓ બેન, એની હિસ્ટોરિકલ સાઇટ, પેલેસ અથવા ફોર્ટમાં, અન્ય રાજ્યમાં, તો ત્યાંનું જે મહેલ હોય રાજાનું અને બાકીના જે ગવર્મેન્ટ અથવા પબ્લિકના જે બિલ્ડિંગ્સ હોય એનું આપ કમ્પેરિઝન કરી લેજો, અને પછી ભાવનગર આવજો અને સર તખતસિંહજી હોસ્પિટલ જોજો. તો આપણે એ જ વાત ચાલુ છે કે ત્યારના રાજવીઓમાં પણ રાજાશાહીમાં એવી ભાવના લોકો પ્રત્યે કે પોતે રાજા કહે કે મારી પ્રજાને મહેલની જરૂર નહીં, હોસ્પિટલની જરૂર છે, અને એટલે એટલું ભવ્ય હોસ્પિટલ ત્યારે બનાવ્યું હતું. તો એટલા માટે કેમ કે મેં આ કહાની સાંભળી છે કે જ્યારે એનું ખાતમુહૂર્ત અથવા શરૂઆત કરવામાં આવી એના પછી અમુક બજેટ જ્યારે ઓછું પડ્યું ત્યારે આ મહેલના બજેટમાંથી કાપ મૂકીને આખું એ બનાવવામાં આવ્યું હતું. હવે આ મહેલને એના બિઝનેસ પર અને એ સિવાય ગુજરાતના હેરિટેજ પર આવવું, તો ગુજરાતની પાસે તો ઘણું બધું છે, કેમ કે જેટલા રજવાડાઓ સમર્પિત થયા એમાંથી મોટાભાગનો હિસ્સો ગુજરાતમાં હતો, પરંતુ છતાંય હેરિટેજ ટુરિઝમ રાજસ્થાનની સરખામણીએ કેમ આપણે ત્યાં વધારે નથી? થશે બેન, હવે આપ થોડો સમય આપો, હું આપને એક બહુ ખુશખબરી આપું કે ભાવનગર જ નહીં પણ આખા ગુજરાતમાં જેટલા પણ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એમાં હેરિટેજ હોટેલ્સ, હેરિટેજ મ્યુઝિયમ્સ આવી ગયા, આપણા જેટલા પણ હવેલી છે અમદાવાદ, ભાવનગર, અન્ય જિલ્લાઓમાં જૂની હવેલીઓ છે, એ બધાની એક ટીમ બની છે, બધાના પ્રોપર્ટી ઓનર સાથમાં આવીને હેરિટેજ ટુરિઝમ એસોસિએશન ઓફ ગુજરાત એક રજિસ્ટર્ડ બોડી અમે સૌએ બનાવી છે, અને સાથમાં રહીને અમે કામ કરીએ છીએ ટુ પ્રમોટ હેરિટેજ ટુરિઝમ ઇન ગુજરાત. અને એમાં સાચી વાત કહું તો ગુજરાત ટુરિઝમનું બહુ જ સારું કોઓપરેશન રહ્યું છે અમારે સાથમાં, સાથે સાથે બ્યુરોક્રેસી અને પોલિટિશિયન્સનું પણ બહુ જ સારું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. અને મને લાગે છે આપના પ્રશ્ન જ લઈને એવા અન્ય પ્રશ્ન ભૂતકાળમાં થયા હશે કે રાજસ્થાનના મહેલોને એટલું પ્રમોશન મળે છે તો ગુજરાતને નહીં. તો છેલ્લા 5-6 વર્ષથી જ્યારથી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા, એમને દ્વારા હેરિટેજ પોલિસી લાવી હતી, ત્યાર પછી રેગ્યુલર વર્ક ચાલુ છે, અને મને આશા પણ છે, અપેક્ષા પણ છે સરકાર ટુરિઝમથી અને પોતાની ઉપર, અને મારા જેવા અન્ય હેરિટેજ હોટેલના ઓનર છે એમને ઉપર પણ વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ આવનારા 5-10 વર્ષમાં એક નવા લેવલ ઉપર લઈને જશું. તમારું જે ફ્રેન્ડ સર્કલ હોય, શું એમાં એવી લિમિટેશન આવી જાય કે રાજવી પરિવારના હોય લોકો જ ફ્રેન્ડ્સ હોય તમારા, કે પછી નોર્મલ માણસો પણ મિત્ર હોય છે? આપ એવી વાત કરો છો કે હું કઈ એલિયન બેસ્યો છું આપની સામે. ના ના, હું સ્વતંત્ર ભારત દેશમાં મારો જન્મ થયો છે અને લોકશાહી મારા જ પૂર્વજોએ દેશને આપી છે, તો હું કોઈ દિવસ એવું નથી વિચારતો કે હું કોઈને સાથે મિત્રતા નથી કરી શકતો. પણ મારા ફ્રેન્ડ્સ તમામ સર્કલમાંથી આવે, તમામ સોશિયો ઇકોનોમિક લેવલમાંથી આવે, હું કોઈને સાથે ભેદભાવ નથી કરતો. અચ્છા, અને આપના શોખ એટલે જેમ કે એક બાકીના તો ઘણા બધા વિશે સાંભળ્યું છે, પણ એની સાથે ઘોડેસવારી અને બાકીનું બોડી બિલ્ડિંગ ને બાકીનું બધું જ આપ રેગ્યુલર કરો છો? ના જી, ઘોડેસવારી તો હું એટલું રેગ્યુલરલી નથી કરતો, અને બોડી બિલ્ડિંગની પણ વાત કરીએ તો બોડી બિલ્ડિંગ એક ઇનિશિયલ ફેઝ હતું, કારણ કે જે શબ્દ બોડી બિલ્ડિંગ આપણા દેશમાં છે એ ઓનલી એક દેખાવ ઉપર છે, અને મારી વિચારધારા એવી જરાય નથી. મારું ફોકસ હેલ્થ અને વેલનેસ ઉપર છે.
મારા દ્રષ્ટિ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને પુરુષ અથવા મહિલાને માનસિક રીતે અને શારીરિક રીતે ફિટ રહેવું જોઈએ. અને 2020માં COVID-19 મહામારીને થી આપણે આ નથી શીખ્યા તો આપણે ઉપર શરમની વાત કહેવાય. તો મારું ફોકસ એ છે કે જેટલા પણ યુવાનો છે એમને હું જેટલું માનસિક રીતે અને શારીરિક રીતે ફિટ બનાવી શકું તો એક નવું ભાવનગર, એક નવું ગુજરાત આગળ જશે. કારણ કે ક્યાંય ના ક્યાંય કંઈક કન્સેપ્શન છે કે ગુજરાત ઇટ ઇઝ નોન એઝ અનફોર્ચ્યુનેટલી નોન એઝ ધ ઓબિસિટી અને ડાયાબિટીઝ કેપિટલ. તો એ ઇમેજને ચેન્જ કરવાની જરૂર છે. એવું નથી કે ગુજરાતમાં ટેલેન્ટ નથી, સ્પોર્ટ્સમાં પુષ્કળ ટેલેન્ટ છે. અને એ પણ પ્રયત્ન છે કે ફિટનેસ અને હેલ્થને લઈને આપણા અન્ય ભાઈઓ આર્મી અને પોલીસની ભરતીમાં આગળ આવે. એટલે ગાંઠિયા ખાઓ પણ પછી એક્સરસાઇઝ પણ કરો. એટલે ડેલી નો જમો, ઓકેશનલી જમો, વાંધો નહીં. તો તમે આ બધું પણ ધ્યાન રાખતા હશો ને? મતલબ કે ગાંઠિયા, કેમ કે ભાવનગરમાંથી છો તો ગાંઠિયા એ બહુ કોમન પ્રશ્ન હોય. પર્સનલી સ્પીકિંગ હું વધારે ડીપ ફ્રાઈડ ફૂડ અને શુગર નથી જમતો. અચ્છા. તો હેલ્ધી ફૂડ જમું છું. પણ દરેક વ્યક્તિને હું અન્ય લોકોને, જેમ આપણે પહેલા પણ કીધું, માતાજીની કૃપાથી ભાવનગરમાં તમામ નગરજનો સાથે મારી મુલાકાત થતી રહે તો લોકોને એ જ કહું છું કે આપ કોઈ પણ પ્રકારના આર્થિક બેકગ્રાઉન્ડથી અથવા સામાજિક બેકગ્રાઉન્ડથી આવો, 24 કલાક અમે બધાને મળે છે, એમાંથી 20-30 મિનિટ પોતાની હેલ્થ ઉપર કાઢી દો, ઇટ વિલ બી મોર દેન ઇનફ. અને એ એક આપની ડ્યુટી માનીને કરો. જેમ પ્રધાનમંત્રીશ્રીએ એક સ્વચ્છ ભારતનું અભિયાન રાખ્યું છે, એવી જ રીતે ફિટ ઇન્ડિયા છે. તો અગર આપકે દેશ કો સ્વચ્છ રખ સકતે તો આપકે શરીર કો ક્યું નહીં. વેરી ટ્રુ. હા, વાત સાચી. શરીર પ્રત્યે પણ થોડી ફરજો આવી જાય છે. આ શરીરની સાથે સાથે કોરોનાનો એ સમય યાદ આવે કે જ્યારે સર્ટી હોસ્પિટલ કે પછી આખા, આમ તો એ વખતે તો આખા દેશ દુનિયામાં અવ્યવસ્થાઓ હતી, પણ એ અવ્યવસ્થાઓના કારણે તમે વ્યથિત થઈ ગયા હતા. ત્યારની વાત છે, 100% થઈ ગયો હતો. માતાજી ન કરે ભવિષ્યમાં એવું કંઈ થાય, પણ જેમ મેં આપને સ્ટાર્ટિંગમાં કીધું, હું એક જવાબદાર નાગરિક છું. જ્યાં મને લાગે કે એવી અન્ય સંસ્થાઓ છે જે પૂર્વજોએ આપી હોય નગરજનો માટે અને એનું યુઝ, એનું વ્યવસ્થિત રીતે એનો યુઝ જનતા માટે ન થાય, તો એમાં અવાજ ઉઠાવવું મારું ફરજ છે. હું કોઈ દિવસ પોલિટિકલ વાતો નથી કરતો, એ જ વાતો કરું છું જે જનતાને કામમાં આવે. અને જ્યારે પણ મને લાગે કે જનતા સાથે, ભાવનગરના નગરજનો સાથે કંઈ ખોટું થતું હોય, તો અવાજ ઉઠાવવાનો એ મારો હક પણ છે અને મારી ડ્યુટી પણ છે. પોલિટિકલ વાત કેમ નથી કરતા? રસ નથી આપને રાજનીતિમાં? ના, 100% મને રસ છે. મને લાગે છે દરેક નાગરિકને રસ લેવું જોઈએ. અને મને ગુસ્સો આવે જ્યારે લોકો રસ નથી લેતા. કારણ કે જેમ મેં આપને કીધું અને આપ બધાને ખ્યાલ છે કે ભાવનગરને જ, ભાવનગરને લઈને લોકશાહી આવી છે અને ભાવનગરના જ નગરજનો આમાં રસ ન લે તો ઇટ ઇઝ અ શેમફુલ ફેક્ટ. દરેક ઇલેક્શનમાં, ચૂંટણીમાં જ્યારે હું વોટર ટર્નઆઉટ જોઉં છું, 40-50 માર્જિન, હું સમજી શકું દેશના અન્ય જિલ્લાઓમાં, શહેરોમાં આવું બની શકે, પણ ભાવનગરમાં નહીં. ભાવનગરના નગરજનોને ખ્યાલ આવવો જોઈએ કે લોકશાહી અહીંયાથી ચાલુ થઈ છે અને આપણે લોકશાહીને થોડી સિરિયસલી, થોડું વધારે સિરિયસલી લેવાની જરૂર છે. તો પોલિટિક્સમાં મારું રસ ચોક્કસ છે, પણ પોલિટિકલ વાતો એટલે નથી કરતો કારણ કે ઇટ ઇઝ અનનેસેસરી. એનો પ્રભાવ પણ પડે પછી લોકો, અનનેસેસરી એટલે કારણ કે એમાં લોકો સોશિયલ મીડિયામાં એન્ગેજ, બિઝી થઈ જાય અને વાતો 5-6 દિવસ ચાલે અને એમાં કાંઈ પરિણામ ન આવે. તો જે રિયલ ઇશ્યુઝ છે જેને લઈને ભાવનગરના નગરજનોની જીવનમાં એક પોઝિટિવ ફેર આવી શકે તો હું વાત કરું છું. અને રાજનીતિમાં ક્યારે આવવાની ઈચ્છા કરી? આવું તમને બહુ જ બધા લોકો પૂછતા હશે, પણ છતાંય મને જાણવું છે. એમાં હું બહુ ટ્રાન્સપેરન્ટ છું, 100% મને ઇન્ટરેસ્ટ છે, પણ ભવિષ્યમાં, અત્યારે આજની તારીખમાં નહીં. પણ શું દેશને યુવાનોની જરૂર નથી? છે, લાખો યુવાનો છે, હું એકલો થોડી છું. બીજા જેટલા પણ યુવાનોને આગળ આવવું છે ભાવનગરમાં, લોકશાહી આપ સૌ માટે મારા પૂર્વજોએ આપી છે, મારે માટે નહીં. તો આપ આવો, અમારા લીડર બનો અને એક નાગરિક તરીકે આજની તારીખમાં મારી જ્યારે પણ જરૂર રહે મને ચોક્કસ યાદ કરજો, હું હાજર રહીશ. તમે યુથને જોતા હશો અને એટલા માટે હું આ સવાલ કરી રહી છું કેમ કે સોશિયલ મીડિયા પર ઘણી વાર, ખાસ તો ટ્વિટર પર, અમુક વાર એવા ટ્રેન્ડ શરૂ થઈ જતા હોય જેની અંદર અધિકાર ભાવ આવે. એટલે જેમ કે હું, મેં આપની સાથે આટલી વાત કરી તો ક્યાંય એ અધિકાર ભાવ ન લાગ્યો કે સર્ટી હોસ્પિટલ તો ભાઈ મારા દાદાની છે, આ તો મારા પપ્પાનું છે, કે આ એમના પૂર્વજનું છે. પણ એની સામે એક અલગ પ્રકારની જંગ શરૂ થાય છે કે રજવાડાએ આપ્યું અને એના સિવાય ભારત શક્ય ન હોત એ પ્રકારે. અને એ બહુ જ નકારાત્મક સ્વરૂપમાં પણ એ બધી વાતોને લેવામાં આવે છે. એવા અનેક લોકો એના પર ટિપ્પણી કરતા હોય છે જેમના પરિવારનું કાં તો સીધી રીતે કોઈ યોગદાન જ નથી હોતું એ રજવાડા સમર્પિત કરવામાં. તો શું આ બધી ચર્ચાઓ ઓલ ઓવર આખા સમાજને, રાજપૂત યુથને, એ બધાને ખોટી રીતે રિપ્રેઝેન્ટ નથી કરતું?
બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને 100% આપની વાતમાં ક્યાંય ના ક્યાંય સચ પણ છે, સાચી વાત પણ છે. મને લાગે છે આપણે રાજપૂત શબ્દ વાપર્યો એટલે હું કહી દઉં કે રાજપૂત સમાજમાં અમે અન્ય પ્રયત્નો કરીએ છીએ કે અનફોર્ચ્યુનેટલી જેમ આપણે ફરી વાત કરી હતી કે નેગેટિવ વસ્તુ વધારે હાઈલાઈટ થાય, તો 100% એવું બની શકે કે અમુક પર્સન્ટેજ લોકો છે જે આપણે ઘમંડી લાગશે અથવા આપણે લાગશે દરેક સમાજમાં હોય બેન. પણ આપણે એ જ પ્રયત્ન રાખવાનો કે આપણા સમાજના યુવાનોને એ ખ્યાલ આવે કે સમાજનું કોન્ટ્રીબ્યુશન પુષ્કળ હતું, નો ડાઉટ. પણ રાજા રજવાડાઓ જે રાજાઓએ આપ્યા હતા એ એમના રાજ હતા. રાજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત લઈએ અથવા ભાવસિંહજીની વાત જેને લઈને ભાવનગર સ્થાપિત થયું હતું, રાજ મહારાજા ભાવસિંહજીએ સ્થાપિત કર્યું હતું, મેં નહોતું સ્થાપિત કર્યું હતું. આજે મારામાં એવું ઘમંડ ન હોઈ શકે, મારું એટીટ્યુડ ન હોઈ શકે કે હું સરકારને કહું આપ પાછું આપી દો મને. હું ચોક્કસ એ કહી શકું નાગરિક તરીકે કે આપનેથી કામ નથી થતું તો કોઈ બીજાને કામ આપો. પણ એવું સાંભળવું કે સમજવું કે ફક્ત મારું જ છે એ ખોટી વાત છે. લોકશાહી ભાવનગરને જ આપી છે અને ભાવનગરમાં જે લોકતંત્રનું લોકશાહીની ભાવના છે એ હંમેશા રહેવી જોઈએ અને એને સાથે ભાવના સાથે જવાબદારી રહેવી જોઈએ, તો જ એનું એક પોઝિટિવ પરિણામ આવશે. તો આ જે અધિકાર ભાવ છે એ તમારામાં પહેલેથી નથી કે પછી તમે એને ધીરે ધીરે દૂર કર્યો છે સભાન અવસ્થામાં, કે પછી પરિવારમાંથી જ નથી આવ્યો એ? ના જી, કોઈ દિવસ આવા સંસ્કાર અમને પરિવારમાં નથી આપ્યા કે આ તમારું છે અને આમાં ઘમંડ હોવું જોઈએ, એવું જરાય નહીં. જે હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે, જે તથ્ય છે, એ તો છે, એને આપ બદલી નથી શકતા. અને ઘણી વાર એવી વાત ક્ષત્રિય સમાજમાં અને અન્ય સમાજમાં થતી હોય કે કોન્ટ્રીબ્યુશન દરેક મહાન વ્યક્તિનું, આપ પ્રજાવત્સલ મહારાજા સાહેબની વાત કરો અથવા સરદાર સાહેબનું, બંનેનું યોગદાન છે. પણ આજની સમાજ, આ પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, અન્ય ધર્મની પણ વાત કરો, એઝ અ કમ્યુનિટી, એક સમાજ તરીકે, એક ધર્મ તરીકે અને એક પરિવાર અને એક વ્યક્તિગત તરીકે આપ શું કરો છો એનું મહત્વ વધારે હોવું જોઈએ. સરદાર પટેલની પણ વાત નીકળી અને સાથે એ સમાજની વાત નીકળી, એટલે થોડો સેન્સિટિવ પણ મને એ સમજવું છે ઇશ્યુ કે જાતિવાદનો પ્રભાવ તમે જે સમજ્યા એ પ્રમાણે રાજાશાહીમાં વધારે હતો કે લોકશાહીમાં વધારે પ્રભાવી થઈ રહી છે? રાજાશાહીમાં મારા દ્રષ્ટિ પ્રમાણે ઓછું સાંભળવામાં આવતું. આપ જેટલા પણ જૂના કિસ્સાઓ સાંભળે, જૂની વાર્તાઓ સાંભળે, જૂનું ઇતિહાસ વાંચીએ, તો એમાં જાતિવાદ હતું લિમિટેડ. પણ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, આજે આપણે હું એક વાત કરીએ એમને એમ્પ્લિફાય થાય છે, બહુ એમ્પ્લિફાય થાય છે. તો મારા દ્રષ્ટિ પ્રમાણે અમુક લેવલે એક ઓછું પણ થાય છે, નો ડાઉટ. પણ સર્ટન પોકેટ્સમાં હજી છે અને હંમેશા રહેશે એવું મને કહેવું નથી. પણ એને એકદમ 100% રદ કરવું બહુ અઘરું છે. એ આપ પત્રકાર છો, મારા કરતા વધારે આપનું આપને અનુભવ એમાં. પણ એને રદ કરવું હોય તો એક જ એનું સોલ્યુશન છે, એજ્યુકેશન. અને એજ્યુકેશન એટલે સ્કૂલિંગ નહીં, એજ્યુકેશન એટલે ઘરે મા બાપ આપને શીખાડે કે આપ ઠીક છે, આપ એક આ સમાજથી છો, આ નાતી, આનું ગર્વ હોવું જોઈએ આપણે. દરેક સમાજનું ઇતિહાસ પ્રમાણે ક્યાંય ના ક્યાંય યોગદાન છે દેશ માટે. પણ સાથે સાથે એનું ઘમંડ હોવું કે અમારું સમાજ આ સમાજ કરતા મોટું છે, અભિમાન અથવા મારું સમાજ છે એટલે આપનું સમાજ છે, એ ખોટી વાત છે. આપણે જીઓ પોલિટિક્સમાં વધારે ફોકસ કરવાની જરૂર છે અને આ નાતિવાદથી દૂર જવાની આપણે સમજવાની જરૂર છે કે દરેક ધર્મને, દરેક નાતિનું કોન્ટ્રીબ્યુશન છે દેશ પ્રતિ. અને દરેક નાતિને હવે સાથે રહીને ભાવનગરને, ગુજરાતને અને ભારત દેશને અલગ દિશા ઉપર લઈ જવું જોઈએ. અને આમાં એક સિમ્પલ હું આપને એક એક્ઝામ્પલ આપું રિઝર્વેશન્સનું. બહુ સેન્સિટિવ ટોપિક છે, હું એટલે વાત કરી શકું છું કારણ કે હું પોલિટિક્સમાં નથી. રાજકીય વ્યક્તિઓ આ વિશે બહુ બીવે વાત કરવામાં, કારણ કે વોટ બેંક પોલિટિક્સ થઈ જાય છે. આજે આપ દેશના કોઈ પણ મોટા એમએનસી જો અથવા કોઈ પણ મોટી કંપની, એના બધા મોટા ભાગના સીઈઓ ઇન્ડિયન ઓરિજિનના છે. અને અમે બહુ ગર્વથી કહીએ કે આ વ્યક્તિ ભારત દેશના છે, તો ભારત દેશના છે તો એ ત્યાં શું કરે છે? ક્યાંય ને ક્યાંય આપણું એજ્યુકેશન સિસ્ટમનું ફેલિયર છે જેને લઈને એ ત્યાં ગયા છે. તો મને લાગે છે રિઝર્વેશન શુડ બી ઓનલી બેઝડ ઓન ઇકોનોમિક બેકગ્રાઉન્ડ. કોઈને આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય તો એને સપોર્ટ મળવો જોઈએ એક રિઝર્વેશન માંથી. નાતિવાદ અને જાતિવાદ માટે જે રિઝર્વેશન બનાવ્યું હતું એનો એક સ્પેસિફિક પર્પસ હતું. જેટલા પણ યુવાનો છે, હું મારું આગ્રહ છે આપ ઇતિહાસ થોડું વાંચો કે એનું કારણ શું હતું રિઝર્વેશન માટે અને એનું લિમિટ હતું કે ક્યાં સુધી રહેવું જોઈએ. કારણ કે સોશિયલી અગર આપણે ઇમ્પ્રુવ નથી કરી શકતા, હજી અગર આપણને લાગે છે કે મારી નાતી આનીથી મોટી છે
જ્યાર સુધી આ એક ભાવના ન જાય ત્યાં સુધી રિઝર્વેશન નહીં જાય. બંને ઇટ ઇઝ અ બંને રસ્તો છે, એકની ભૂલ નથી. તો એ અભિમાન પણ વયું જવું જોઈએ, એ ભેદભાવ પણ વયું જવું જોઈએ, સાથે સાથે રિઝર્વેશન વયું જશે. અને મેઇન ઇશ્યુ છે કે રિઝર્વેશન્સનું પોલિટિકલી બહુ મિસઇન્ટરપ્રિટેશન સાથે મિસયુઝ થાય છે. તો મારી દ્રષ્ટિ પ્રમાણે આપણે નાતી જાતિ ડર લાગે છે એ વિષય વાત કરતા પણ બધાને વાત સાચી છે, કારણ કે લોકો એમાં બહુ એક્સાઇટ થઈને વાત કરી જાય છે અથવા બહુ જોશથી વાત કરે છે. હું આપણે જે ફેક્ટ્સ કહું છું એ લોજિકલ ફેક્ટ્સ છે, એક શાંત મનથી કહું છું, અને આમાં કોઈ એક નાતી જાતિને ફેવર કરીને દ્વેષ નથી કોઈના પણ માટે. હા, એટલે વાત જ સાચી છે. કેમ કે અમારે હમણાં થોડા દિવસ પહેલા રિઝર્વેશન પર એક આવી રીતે સંવાદમાં ચર્ચા થઈ, તો એના પછી પ્રકારની બહુ આર્ગ્યુમેન્ટ્સ થઈ કે તમે આ વિષય પર ચર્ચા જ કેવી રીતે કરી શકો. એટલે ચર્ચાનો તો દરેક વિષયમાં અવકાશ હોય છે, અને એટલે જ કોઈ પણ વિષય ચર્ચાથી તો ઉપર હોઈ નથી શકતો. બેક ટુ યોર ફેમિલી અને તમારી એક્ટિવિટીઝ જો હું સમજવાની કોશિશ કરું, એકદમ સંક્ષિપ્તમાં પૂરું પણ કરીશ. આપના બહેન પણ હેરિટેજ વગેરે માટે બહુ જ કામ કરી રહ્યા છે, તો એ સિવાય કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે મહેલમાં, જેમ કે સ્કૂલ છે? પ્રાઇમરી યુઝ, આપણે મહેલની વાત કરીએ તો પ્રાઇમરી યુઝ ઓફ નીલમબાગ પેલેસ ફોર ટુરિઝમ, અને સાથે સાથે પરિવારની વાત કરીએ તો નીલમબાગ પેલેસ સાથે નારાયણી હેરિટેજ અને દરિયા મહેલ કરીને આપણી અન્ય પ્રોપર્ટીઝ છે. તો બિઝનેસ પર્સપેક્ટિવથી અમારો એ જ ઉદ્દેશ્ય છે કે ભાવનગરમાં આપણે ટુરિઝમ કઈ રીતે વધારી શકાય. ટુરિઝમના પણ અન્ય બેનિફિટ્સ હોય છે, અન્ય સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ આવી જાય છે ટુરિઝમ સાથે સાથે. મારા બેન જે ફિલ્ડમાં કામ કરે છે હેરિટેજમાં, ત્યાં પણ હેરિટેજ ઇન્ટરપ્રેટર્સ રહે છે. દાખલા તરીકે આપને ગુજરાત ટુરિઝમમાં આપ જાઓ, આપને કોઈ પણ ગાઈડ મળશે તો આપ એ આપને અલગ લેવલમાં, ભાવનગર જાઓ, કચ્છ જાઓ, એ આપને ગાઈડ કરી શકે છે કે આ જગ્યાનું ઇતિહાસ શું છે, આનું મહત્વ શું છે. તો આપણું મેઇન ફોકસ એ જ છે બેન કે આપણે ટુરિઝમ સાથે સાથે એમાં જે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે, હોટેલ મેનેજમેન્ટની સ્કૂલ્સ આવી શકે છે ભાવનગરમાં, વોકેશનલ ટ્રેનિંગ થઈ શકે છે, સ્કિલ ઇન્ડિયાનો યુઝ થઈ શકે છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં. આમાં એક મેજર રીઝન છે કે સ્કિલ ઇન્ડિયાનો યુઝ અને વોકેશનલ ટ્રેનિંગની યુઝ બહુ જરૂરિયાત છે. બીકોઝ ગુજરાતીના લોહીમાં હોસ્પિટાલિટી ઓછું છે, બિઝનેસ વધારે. તો જે હોસ્પિટાલિટી ના બહુ સિરિયસલી આપણે કહું છું, એક નેગેટિવ વસ્તુ નથી, આપણે શીખવાની જરૂર છે. અને આપણે રાજસ્થાનનું મોડેલ પહેલા કીધું તો એટલે એની જ ચર્ચા કરીએ. આપ ત્યાં જાઓ, આપણે હાથ જોડીને પધારો કે અહીંયા કે બેસો, શું જમશો, એવું નહીં. થોડું પોલાઈટ, થોડું પોલાઈટ હોવી જોઈએ, ગેસ્ટ મહેમાને પણ લાગવું જોઈએ. કે જે દેશની જે ટેગલાઇન છે, અતિથિ દેવો ભવ, ગેસ્ટ ઇઝ ગોડ, આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. તો પ્રશ્ન હતો, મેઇન યુઝ ટુરિઝમનું છે મહેલનું, અને એને સાથે સાથે અન્ય બીજી ઇન્ડસ્ટ્રીઝ. અને મારા બહેનની જે આપણે વાત કરી, હેરિટેજમાં બહુ સારું કામ કરે છે, અને ખાસ કરીને ભાવનગરના જેટલા પણ જૂના સ્મારકો છે, હેરિટેજ સાઇટ્સ, હેરિટેજ મોન્યુમેન્ટ્સ, એ હેરિટેજ મોન્યુમેન્ટ્સને આપણે યુવા પેઢીને, આજના બાળકોને કઈ રીતે એમાં જાગૃત કરી શકાય કે આ જૂના સ્મારકો શું કારણે ભાવનગરમાં બન્યા હતા, એનું મહત્વ શું છે, અને પહેલાં એની પરિસ્થિતિ શું હતી અને આજની તારીખમાં એની પરિસ્થિતિ શું છે. અને આ સાથે ઘણા એવા મોન્યુમેન્ટ્સ, ઘણા એવા જૂના સ્મારક આપણે દેખાવામાં મળશે જે થોડા ગવર્મેન્ટના તરફથી નિગ્લેક્ટેડ થઈ ગયા છે ઓવર ટાઈમ. એમાં કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, એમાં એ જ છે કે નગરજનો અને ડેમોક્રેટિક લીડર્સને સાથે આવીને કામ કરવાની જરૂર છે. તો હું મારા બહેનને આવકારું છું કે આટલું એક મોટી જવાબદારી યંગ એજમાં એમની લીધી છે. અને બીજું એક બહુ સારું ઇનિશિયેટિવ એમનું હતું, એ સિટીઝન લેડ ઇનિશિયેટિવ છે, ઇન્ટેક છે. તો ઇન્ટેક છે એ પણ સેમ કામ કરે છે. તો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે ભાવનગરના તમામ નગરજનોને ભાવનગરની શું ધરોહર છે એની ઉપર થોડું આપણે હાઇલાઇટ કરીએ, અને એમને એનું મહત્વ ખ્યાલ આવે તો જે ગર્વથી કહી શકે કે હું ભાવનગરી છું અને ભાવનગરમાં આટલું બધું છે જોવા માટે. કારણ કે ટુરિઝમમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એ કે આપ ટુરિસ્ટ તરીકે ક્યાંય પણ જાઓ, આપની ઈચ્છા હોય કે હું 2-3 દિવસ અહીંયા બિઝી રહી શકું છું, કંઈ જોવા મળે, કંઈ નવું શીખવા મળે. ફૂડની પણ વાત કરો તો કંઈ નવું જમવાનું મળે. તો આપણો ઉદ્દેશ્ય એ છે કે બહારના લોકોને આપણે ભાવનગરમાં એટલીસ્ટ 2-3 દિવસ બિઝી રાખી શકાય, અને ભાવનગરનો ઇતિહાસ સાથે સાથે ભાવનગરની ધરોહર દેખાડી શકાય. અને આ છેલ્લો પ્રશ્ન, યુવાનોની સાથે આપ સારું એવું જોડાયેલા છો, તો યુવાનોની અંદર ખાસી બધી ઉર્જા હોય છે, પણ જેમ કહ્યું કે આપણે આપણા ગૌરવ માટે અથવા આપણા વારસા માટે કે ઇતિહાસ માટે એટલા બધા સભાન નથી હોતા યુવાનોમાં. ખાસ ભાવનગરમાં તો કદાચ પરિસ્થિતિ સારી હોઈ શકે,
પણ જેમ કે અમદાવાદ જેવું શહેર છે તો અમે ઉદાહરણ તરીકે હમણાં જ મણિબેન પટેલનો ફોટો લઈને ગુજરાત વિદ્યાપીઠમાં ગયા કે જ્યાં ભણેલા છે, પણ એક વ્યક્તિ પણ અમને એવું ન મળે કે જે જાણતું હોય કે મણિબેન પટેલ કોણ છે. તો આ શું કામ છે અને એ કેવી રીતે એને સુધારી શકાય, સારું કરી શકાય? બે લેવલથી આપણે સુધારી શકાય. એક છે સામાજિક રીતે અને બીજું છે ઓફિશિયલી. દાખલા તરીકે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પ્રાઇમરી એજ્યુકેશનમાં, સેકન્ડરી એજ્યુકેશનમાં આપણા લોકલ હીરોઝ અથવા આપ કહી શકો કે લોકલી જેટલા પણ નગરજનોનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, ફક્ત રાજી પરિવાર નહીં પણ અન્ય લોકો જેને ઇતિહાસમાં ભાવનગર માટે, ગુજરાત માટે, દેશ માટે કોઈ પણ તરીકે યોગદાન આપ્યું છે, એમને આપણે સ્કૂલ લેવલમાં હાઇલાઇટ કરવું જોઈએ. અને સ્કૂલ લેવલમાં હાઇલાઇટ થશે સાથે સાથે એમના માતાઓ પિતાઓ એ વસ્તુને એમને ઘરે પણ શીખાડે, એટલું જ મહત્વ રહેશે. અને મને લાગે છે આને માટે એક સૌથી મોટું પ્લેટફોર્મ મીડિયા છે, ડિજિટલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા સોશિયલ મીડિયા. અને મને લાગે છે આવનારા 5-10 વર્ષમાં પણ એ પણ એક તરીકેથી હાઇલાઇટ થશે. અને આનો રીઝન આપણે કહું, આપ કોઈ પણ મેઇન સ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મ જો, ઐતિહાસિક મૂવીઝ અત્યારે વધારે ચાલે છે કમ્પેર ટુ એની અધર કાઇન્ડ ઓફ કન્ટેન્ટ. એટલે સમય બદલાઈ રહ્યો છે, ઇન્ટરેસ્ટ છે લોકોમાં, રસ છે. પણ આનો એક જવાબદારી આવે કે લોકોને ઇતિહાસ સાંભળીને એકબીજા સાથે બાંધો નહીં. પ્લીઝ, આ ઇતિહાસ ત્યાં થઈ ગયું છે, આને આપ સુધારી નથી શકતા અને આપ બદલી નથી શકતા. આનેથી આપ શીખી શકો છો અને ભવિષ્યમાં આનું એક બીજું સારું પરિણામ આવે એ આપની જવાબદારી હોય. પણ ઇતિહાસને લઈને, ઐતિહાસિક વાતોને લઈને એકબીજા સાથે બાંધતા નહીં. હું ખાસ કરીને ઇલેક્શન ટાઈમ બેન બધાને આ કહું છું, અમુક લોકો એક પક્ષને સપોર્ટ કરે, અમુક લોકો બીજા પક્ષને સપોર્ટ કરે અને એ એકબીજા સાથે બાંધી લે, યુદ્ધ થઈ જાય. પણ પક્ષમાં જે નેતાઓ છે એ બીજા સાથે મિત્રતા જ રાખતા હોય એકદમ. તો લોકોથી એ જ એક અનુરોધ છે કે આપ એક શાંત બુદ્ધિથી અને એક લાગણીથી ભારત દેશનો ઇતિહાસ, ભાવનગરનો, ગુજરાતનો ઇતિહાસ વાંચો અને પોતાને એજ્યુકેટ કરો. હજુ એક નાનો પ્રશ્ન, કેમ કે ભાવનગરને આપણે કૃષ્ણકુમારસિંહજીથી યાદ કરીએ છીએ, બાકીની પણ ઘણી બધી સારી વસ્તુ છે, પણ છેલ્લા કેટલાય સમયથી જેમ તમે કહું કે નેગેટિવ એમ્પ્લિફાય થતું હોય કે કોઈ પણ કારણસર હોય, પણ ઉદાહરણ તરીકે નકલી દાળ ક્યાં બને છે તો એની ફેક્ટરી ભાવનગરમાં ખબર પડશે, ડમીકાંડ ક્યાં થાય છે તો ભાવનગરમાં થાય છે, જીએસટીનું કૌભાંડ ક્યાં પકડાય છે તો અહીંયા પકડાય છે. તો આ રીતે જ્યારે ભાવનગર વારંવાર છાપે ચડે ઉદાહરણ તરીકે, તો ત્યારે તમે એને કઈ રીતે જોતા હો છો? મારી દ્રષ્ટિ પ્રમાણે અનફોર્ચ્યુનેટલી આપણે જે વાત કરી 100% સાચી વાત છે. અને આને ચેન્જ કરવા માટે જ્યાં સુધી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ભાવનગરમાં ન આવે અથવા આપ યુવાનોને એક માર્ગદર્શન ન આપો કે આ રીતે એમનું ભવિષ્ય જોઈ શકે અથવા એક ક્ષેત્રમાં જઈ શકે જેને લઈને એને એક આવક પણ આવે ઘરમાં અને સાથે સાથે એક માનસિક રીતે પણ એ બિઝી રહે. અંગ્રેજી ભાષામાં જે કહેવત છે કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ, એવી જ વસ્તુ છે આ બેન. તો મારું આગ્રહ એ છે કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે ગવર્મેન્ટ આપણા યુવાનો માટે કોઈ એવી ઇન્ડસ્ટ્રી ભાવનગરમાં લાવે જેને લઈને એજ્યુકેશન પછી ભાવનગરના યુવાનોને ભાવનગર છોડીને નહીં જવું પડે. અને ખોટી લાઈન વ્યક્તિ મોટા ભાગે આર્થિક કારણ માટે જ જાય છે. તો હું પોતે ઘણા લોકોને આ કહું છું, ઘણા યુવાનોને, કે આનેથી સારું છે ભાવનગરથી બહાર જાઓ, અગર આમાં ઇન્ડસ્ટ્રી નથી, બહાર જઈને અનુભવ પ્રાપ્ત કરીને પાછા આવો અને ભાવનગરને એ લાભ આપો. તો જેટલા પણ લોકો બીજા શહેરોમાં, બીજા પ્રદેશોમાં રહે છે અને એમને એક એવી એવા ક્ષેત્રમાં, એવી ઇન્ડસ્ટ્રીમાં છે જેનો લાભ ભાવનગર લઈ શકે છે, તો એવી ઇન્ડસ્ટ્રી ભાવનગરમાં લાવો. થેન્ક યુ સો મચ જયવીરાજસિંહજી, અમારી સાથે વાત કરવા બદલ. અને ચર્ચાનો અર્ક તો જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કહ્યું હતું એ જ નીકળે છે કે આખરે વાત મૂળમાં કલ્યાણની છે. એ તત્વ કલ્યાણ હોવું જોઈએ. વિકાસ તો માણસનો થઈ જાય, પરંતુ વિચારોથી જ્યાં સુધી માણસ ખીલતો નથી ત્યાં સુધી એ કલ્યાણની ભાવના છૂટી જાય છે. અને એટલે જ ઘણું થયું છે, ઘણું કરવાનું બાકી છે. બધા સાથે મળીને કશુંક સારું કરીશું એવી અપેક્ષા સાથે. નમસ્કાર.